आंबालाल पटेल द्वारा जमीन फाटी नाखे तेवी भयंकर आगाही करवामां आवी छे। हवे नक्की मरिया समझी लेजो, वावाजोडू गुजरातना भागोमां तबाही मचाववा माटे आगळ वधी रहेलू जोवा मळी रह्यु छे। अरब सागरना दरियानी अंदर डीप डिप्रेशन माथी वावाजोडानी अंदर परिवर्तित थईने वावाजोडू गुजरातना विस्तारोमां पोतानो घेरावो अत्यारे फैलावी रहेलू जोवा मळी रह्यु छे। फक्त गुजरात नहीं परंतु मुंबई बेंगलविना विस्तारोनी अंदर पण आ वावाजोडानी अति भयंकर असरो वधती जोवा मळी रही छे, जेने लईने गुजरात राज्यनी अंदर आवनार 12 कलाक अत्यंत भारे अने खतराथी भरेला साबित थई शके छे। देशना मोटा भागना विस्तारोमां अत्यारे सूकू वातावरण जोवा मळी रह्युं छे, तो बाकीना विस्तारो जेमां गुजरात मुंबई नागपुर धानबड भुवनेश्वर विशाखापट्टनम हैदराबाद बेंगलवी बेंगलुरु ने मदुराईना श्रीलंकाना विस्तारोनी अंदर अत्यारे वादळ छवाया वातावरण साथे सोमासानी विदायनी वेळाए नवू वावाजोडू धबधबाटी बोलावतू जोवा मळी रह्यु छे। साथे साथे हवामानना निष्णांत आंबालाल पटेल द्वारा पण राज्यनी अंदर लांबा समयना विराम बाद कंईक नवा जूनी थवाना मोटा एंधाणो आपवामां आवी रह्या छे। हवामान विभागनी ताजी माहिती प्रमाणे अरब सागर अने બંગાળની ખાડીના દરિયાની અંદર ફરીથી એકવાર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, અને હલચલ સક્રિય થવાની સાથે જ અરબ સાગરની અંદર તો અત્યારે નવું વાવાઝોડું દાન નામનું વાવાઝોડું અત્યારે અરબ સાગરના દરિયામાં સક્રિય બનીને દરિયા કાંઠાઈ પંથકોની અંદર જેમાં મદુરાઈ બેંગલુરુ બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારો મુંબઈના સંપૂર્ણ વિસ્તારોની અંદર ને ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે આ નવી સિસ્ટમ ભારે અસરો દર્શાવતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ખેલૈયા અને ખેડૂતોની અંદર અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ચોમાસુ પાક હવે સંપૂર્ણ રીતે ગુજરાતની અંદર તૈયાર થઈ ચૂક્યો છે, એવામાં જો વાવાઝોડું કે વરસાદ આવશે તો પાક નિષ્ફળ થવાની ભીતિ ખેડૂતોને સતાવતી જોવા મળી રહી છે, અને અત્યારે મજબૂત ને તોફાની વાવાઝોડું અરબ સાગરના દરિયામાં સતત સર્ક્યુલેશન મજબૂત બનાવીને ભારે જોર દર્શાવી રહેલું આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, અને વાવાઝોડું બનવાની સાથે જ આગામી કલાકોની અંદર ગુજરાતમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે। તોફાની પવનોની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા પણ વધતા જોવા મળી શકે છે। આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરીને કહેવામાં આવ્યું છે કે આવનારી 14 થી લઈને 17 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં ભારે કમોસમી વરસાદ પડવાની મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે અરબ સાગરના દરિયામાં સક્રિય બનતું વાવાઝોડું આકાર લઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે, ને આ વાવાઝોડાનું પરિભ્રમણ અરબ સાગરમાંથી ગુજરાતના વિસ્તારો સુધી આવી રીતનું લંબાયેલું હોવાના કારણે તોફાની પવનો આગળ વધીને સીધા જ અત્યારે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે, અને અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતૂર બનતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં હાલ અત્યારે મોટી હલચલ સક્રિય બનીને ભારે ગુજોર ગુજરાતમાં દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમ બિલકુલ ગુજરાત નજીક હોવાના કારણે આજરોજ ગુજરાતની અંદર ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર અમરેલીના જિલ્લાની અંદર સાથે સાથે મહુવા અલંગ ઉના વેરાવળ અને જૂનાગઢના જિલ્લાઓની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજા ફરીથી ધબધબાટી બોલાવવાની શરૂઆત કરી શકે છે। પોરબંદરનો જિલ્લો ભાનવડની સાથે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા અને બોટાદના વિસ્તારોની અંદર પણ સતત પલટાવો અત્યારે આવી રહેલા જોવા મળી રહ્યા છે। તેની સાથે બોટાદ સુરેન્દ્રનગર મોરબી ચોટીલા રાજકોટ ગોંડલ અને જસદણના વિસ્તારોની અંદર પણ પલટાવ સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની નવી આગાહી અત્યારે
सौराष्ट्र माटे दर्शाववामां આવી રહી છે। આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવ વધતું ગુજરાતમાં જોવા મળી શકે છે અને અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાત સાથે ટકરાઈને ગુજરાતમાં તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની અસર અત્યારે વધી રહેલી જોવા મળી રહી છે અને સિસ્ટમની અસર વધતી હોવાના કારણે આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના જિલ્લાની અંદર સુરતના વિસ્તારની અંદર તાપી નવસારી વ્યારા ડાંગ વલસાડના વિસ્તારોની અંદર અને આહવાના પંથકોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે। આમ રાજ્યની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તીવ્ર જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે। આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં ચક્રીય બની રહેલી લો પ્રેશર ડીપ ડિપ્રેશન વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ગુજરાત અંદર આગામી 18 તારીખ સુધીની અંદર ટકરાયેલી જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર તોફાની પવનોની ઝડપની અંદર મોટા ફેરફાર સાથે 70-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી શકે છે। તોફાની પવનો ટકરાવવાની સાથે ગુજરાતની અંદર કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાપર ગાંધીધામ બાડેલી માંડવી નળિયાની સાથે ખાવડ લખપતના વિસ્તારોમાં અત્યારે ધીમી ગતિએ વાદળોની સાથે મેઘરાજાનું જોર ગુજરાતમાં તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ કચ્છના વિસ્તારોમાં પણ ફરીથી જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। અને જો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ખેડબ્રહ્મા, વિરમગામના વિસ્તારોની અંદર અને થરાદના પંથકોની અંદર પણ મોટા પલટાવ જોવા મળી રહ્યા છે। આમ સંપૂર્ણ ગુજરાતની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળો ફાટી પડતા આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ હવે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને અસરો વધારી રહેલી જોવા મળી રહી છે અને અસરો વધતી હોવાના કારણે દાહોદ અહેમદાબાદનો જિલ્લો, ધોળકા નડિયાદની સાથે ગોધરા લુણાવાડા બોડેલી વડોદરા ખંભાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારોમાં આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજથી ભારે અસર સિસ્ટમ દર્શાવતી જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર આજની રાત્રિથી મેઘરાજા તોફાની સ્વરૂપ ધારણ કરીને ભારે જોર દર્શાવતા હોવાના કારણે ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી ધોધમાર વરસાદ પડવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે।